धोरण त्रण विषय गुजराती पाठ छ बतक अने अथवा पण हंस छेल्ले आपणे जोयुं तुं ज्यांथी बाळको आगळ जोईशुं आपणे जे जे शब्दों बराबर न लागे ते शब्दों चेकी नाखो उदाहरण हूँ घरे थी मोड़ी निकली अने के तेथी पण निशाळे समयसर पहोंची तो एमां अने के तेथी शब्दों बराबर लागता नथी तेथी छेकी नाखीशुं पण शब्द आवशे तेथी नवुं वाक्य बनशे हूँ घरे थी मोड़ी निकली पण निशाळे समयसर पहोंची। पहेलुं तेणे आकाशमां विमान जोयुं अने के तेथी पण ते खुश थई गयो के तेथी पण शब्दों बराबर नथी लागता तेथी छेकी नाखीशुं अने शब्द बराबर छे तेथी नवुं वाक्य बनशे तेणे आकाशमां विमान जोयुं अने ते खुश थई गयो। बीजुं हंसकन्याએ તેને કહ્યું અને કે તેથી પણ તે ખૂબ જ સુંદર દેખાય છે એમાંથી અને તેથી અને પણ શબ્દો બરાબર લાગતા નથી તેથી છેકી નાખીશું કે શબ્દ બરાબર છે તેથી નવું વાક્ય બનશે હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે। ત્રણ કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે નહીં અને કે તેથી શબ્દો બરાબર લાગતા નથી તેથી છેકી નાખીશું પણ શબ્દ બરાબર છે માટે નવું વાક્ય બનશે કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં। ચાર રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો અને કે પણ શબ્દો બરાબર લાગતા નથી તેથી છેકી નાખીશું તેથી શબ્દ બરાબર છે તેથી નવું વાક્ય બનશે રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો। કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો। કૌંસમાં શબ્દો આપેલા છે અને પણ તો પણ કે એટલે અથવા। મમ્મી કહે બેટા તાવ ઉતર્યો રાધા કહે હા તાવ નથી પણ પગ દુખે છે મમ્મી કહે તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી રાધા કહે હા મમ્મી દવા બહુ કડવી છે મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ પણ જલ્દી કર મમ્મી કહે જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ આજે તું શાળાએ ન જઈશ આરામ કર અને ઓછો ખોરાક લે રાધા કહે આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે મમ્મી કહે હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું આજે તું દવા લે અને આરામ કર। નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને તો પણ છતાં પણ કે એટલે તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો। એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા ઘણા દિવસ પછી તેના પડોશીએ તેને જોઈ કબૂતર કહે ચકલીબેન તમે આટલા દિવસ ક્યાં હતા ચકલીઓ કહે અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે કબૂતર કહે તમને કાગડો હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી ઘુવડ કહે અમે આટલા બધા તમારી સાથે છીએ છતાં તમને હેરાન કરે છે બતક બોલ્યું તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે હંસ બોલ્યો અમને તો ખબર ન પડી કે તમે આટલા બધા આટલા દુઃખી હતા કોયલ કહે કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે
અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. ચકલી કહે, તે પોતાનો માળો નહીં બદલે પણ મને મદદ કોણ કરશે? કોયલ કહે, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. ગીત. ચકલી કરતી ઉપાઉપ ને વાનર કરતો ચીંચી. ચકલી ઉપાઉપ કરે છે અને વાનર ચીંચી કરે છે. વેંત એકના વાનરભાઈ ને ચાર ફૂટની ચકલી. વાનરભાઈ વેંતના છે, એક વેંતના છે અને ચકલી ચાર ફૂટ લાંબી છે. એવું અમને સપનું આવ્યું, અસલી હોય કે નકલી. એવું અમને સપનું આવ્યું, અસલી હોય કે નકલી, સાચું હોય કે ખોટું. ચામાચીડિયું ચણતું પળીએ કાબર ડાળે લટકી. ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું, કાબર ડાળે લટકી હતી. સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી. સિંહને ઘેટું બટકું ભરી ગયું હતું તેથી સિંહણ ઘેટાથી ડરતી હતી, બીતી હતી. સાચી હોય કે ખોટી, દુનિયા સપનાની બહુ ગમતી. સાચી વાત હોય કે ખોટી વાત હોય, સપનાની દુનિયા અમને બહુ ગમતી હતી. પાણી ભરતી કીડીબેનની અમે જ્યાં ગાગર ડોળી. પાણી ભરતી કીડીબેનની ગાગર જ્યારે અમે ડોળી, કીડી અમારી પાછળ દોડી, ભાગી આખી ટોળી. કીડી અમારી પાછળ પડી મારવા માટે, ભાગી આખી ટોળી. આખી ટોળી ભાગી દોડી. સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. સપનું ભાગી ગયું જરાક આંખો ખોલી ત્યાં સપનું ભાગી ગયું. કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. ઉદાહરણ. ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે. અ, સિંહે ઘેટાને માર્યું. બ, સિંહણ નાસી ગઈ. ક, ઘેટાનો દાંત પડી ગયો. જવાબ. ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ. પહેલું. સપનાની વાતો નકલી હતી અને છતાં. અ, આ વાતો ગમતી હતી. બ, આ વાતો રડાવતી હતી. ક, આ વાતો ઊંઘ લાવતી હતી. જવાબ. સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી. બાળકે આંખ ચોળી છતાં એટલે. અ, આંખ દુખવા લાગી. બ, સપનું સાચું પડ્યું. ક, સપનું ભાગી ગયું. જવાબ. બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી. મેં કીડીની ગાગર ઢોળી તેથી છતાં. અ, કીડી રિસાઈ ગઈ. બ, કીડી ચકલી થઈ ગઈ. ક, કીડી અમારી પાછળ દોડી. જવાબ. મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. ચાર. આ કવિતામાં વાનર એક મેંતનો છે અને કે. અ, ઉપાઉપ કરે છે. બ, કલબલ કરે છે. ક, ચીચી કરે છે. જવાબ. આ કવિતામાં વાનર એક મેંતનો છે અને ચીંચી કરે છે. કવિતાના આધારે વાક્ય સુધારો. પહેલું. ચકલી ચાર ફૂટની હતી અને ઉપાઉપ કરતી હતી. આ વાક્ય સાચું છે. કીડી પાસે પાણીની ડોલ હતી. આ વાક્ય ખોટું છે. વાક્ય સુધારો. સુધારતા આમ બને. કીડી પાસે પાણીની ગાગર હતી. સિંહે ઘેટાને બટકું ભર્યું. વાક્ય ખોટું છે. સાચું વાક્ય. ઘેટાએ સિંહને બટકું ભર્યું. ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. આ વાક્ય ખોટું છે. સાચું વાક્ય. કાબર ઝાડ પર લટકતી હતી. કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. આ વાક્ય ખોટું છે. સાચું વાક્ય. કીડી અમારી પાછળ દોડી એટલે સપનું ઉડી ગયું. આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દ બનાવો. ઉદાહરણ. વરસાદ. તેમાંથી બનશે શબ્દો. પહેલું સાદ, બીજું વર, ત્રીજું વદ, ચોથું દર, પાંચમું સાર,
અને છઠ્ઠો સાવ છ શબ્દો બનશે વરસાદ ઉપરથી. એ રીતે આપણે શબ્દો બનાવવાના છે ઓછામાં ઓછા ત્રણ. પહેલું વાતાવરણ, વરણ છેલ્લા ત્રણ અક્ષર ઉપરથી વરણ, છેલ્લા બે અક્ષર ઉપરથી રણ, પહેલો અક્ષરને છેલ્લા બે અક્ષર ઉપરથી વારણ, બીજો અક્ષરને છેલ્લા બે અક્ષર ઉપરથી તારણ. રાજાંશ, પહેલા બે અક્ષર ઉપરથી રાજ, છેલ્લા બે અક્ષર ઉપરથી અંશ, અને પહેલાંને છેલ્લા અક્ષર ઉપરથી રાસ. ત્રીજું બાળપણ, પહેલાં બે અક્ષર ઉપરથી બાળ, છેલ્લા બે અક્ષર ઉપરથી પણ, પહેલાંને ત્રીજા અક્ષર ઉપરથી બાપ. ચોથું મનપસંદ, પહેલાં બે અક્ષર ઉપરથી મન, છેલ્લા ત્રણ અક્ષર ઉપરથી પસંદ, ચોથા ને ત્રીજા અક્ષર ઉપરથી સમ, અને પહેલો ને છેલ્લો ને પહેલો બીજા અક્ષર ઉપરથી દમન. પાંચમું જળકુકડી, પહેલાં બે અક્ષર ઉપરથી જળ, છેલ્લા ત્રણ અક્ષર ઉપરથી કુકડી, છેલ્લા બે અક્ષર ઉપરથી કડી, અને પહેલાં ને છેલ્લા અક્ષર ઉપરથી જડી.